विद्यार्थी मित्रों હવે આપણે ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 માં ઉપયોગી એવા હેજ અને હેવ ક્રિયાપદની રચના જોઈશું. જનરલી બચ્ચાઓ હેજ અને હેવ જનરલી હેજ અને હેવ એ માલિકી દર્શાવવા માટે વપરાય છે. તો બચ્ચાઓ ખાસ ધ્યાન રાખજો, આઈ સાથે હંમેશા હેવ આવશે, આઈ હેવ સામે વી હેવ, યુ હેવ, you have, I have, we have, you have, he साथे है जब से, she साथे है जब से, it साथे है जब से, अने अने बच्चाओं दे साथे है जब से, बराबर जो I have इतने मारी पास है, I have इतने मारी पास है, we have इतने हमारी पास है. वी हैव એટલે અમારે પાસે, યુ હેવ એકવચનમાં હોય તો તારી પાસે, યુ હેવ એકવચનમાં હોય તો તારી પાસે, યુ હેવ બહુવચનમાં હોય તો તમારી પાસે, હી હેઝ છોકરા માટે વપરાય તેની પાસે, સી હેઝ છોકરી માટે વપરાય એમાં તેની પાસે બી કહેવાય અને તેણી પાસે બી કહેવાય. સી હેઝ એટલે તેણી પાસે, સી હેઝ છોકરી માટે વપરાય તેણી પાસે રમકડું છે તો સી હેજ અ ટોય એવું લખાય. તેની પાસે ઘોડો છે તો હી હેજ અ હોર્સ એવું લખાય. હી હેઝ નું ગુજરાતી તેની પાસે, હી હેઝ નું ગુજરાતી તેની પાસે, હી હેઝ નું ગુજરાતી તેની પાસે આ છોકરા માટે વપરાય. હી હેઝ છોકરા માટે વપરાય, હી હેઝ છોકરા માટે, તેને એક ભાઈ છે તો હી હેઝ અ બ્રધર. તેની પાસે પુસ્તકો છે, હી હેઝ બુક્સ, બરાબર. અહીંયા તેની પાસે એટલે હી હેઝ, તેણી પાસે એટલે સી હેઝ, તેણી પાસે એટલે સી હેઝ, તેણી પાસે એટલે સી હેઝ. અને ઈ હેઝ પ્રાણી વસ્તુ કે પદાર્થ માટે આપણે ઈ હેઝ વાપરીશું, પ્રાણી વસ્તુ કે પદાર્થ માટે ઈ હેઝ વાપરીશું. ધ બોય હોય તો એના માટે હેઝ વપરાય, ધ બોયઝ હોય તો એના માટે હેવ વપરાય, રામ હોય તો રામ માટે હેવ વપરાય. અહીંયા ધ બોય હોય તો હેઝ વપરાય, રામ હોય તો પણ હેઝ વપરાય, સામે ધ બોયઝ હોય, ધ બોય હોય તો હેઝ, ધ બોયઝ હોય તો હેવ. મતલબ એક વચન હોય તો હેઝ, બહુ વચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ, બહુ વચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ, બહુ વચન હોય તો હેવ. રામ હેઝ, રામ હેઝ, પણ રામ અને શ્યામ બે વ્યક્તિ હોય તો રામ એન્ડ શ્યામ હોય તો એ બંને માટે હેવ વપરાય. એ બંને માટે શું વપરાશે? હેવ. હવે બચ્ચાઓ મેં તમને આનું ગુજરાતી નું ઇંગ્લિશ અને ઇંગ્લિશ નું ગુજરાતી કર્યું. હવે જો આપણે ગુજરાતી માંથી ઇંગ્લિશ માં વાક્યો કન્વર્ટ કરીશું. મારી પાસે સાયકલ છે. I have a bicycle. મારી પાસે સાયકલ છે. I have bicycle. મારી પાસે સાયકલ છે. I have a bicycle. અમારી પાસે રમકડા છે. We have toys. અમારી પાસે એટલે we have. અમારી પાસે એટલે we have રમકડા છે તો toys. અમારી પાસે પુસ્તકો છે તો વી હેવ બુક્સ, બરાબર. વી હેવ બુક્સ. મારી પાસે રમકડા છે તો આઈ હેવ ટોયઝ. તેની પાસે રમકડા છે, હી હેઝ ટોયઝ આવે, બરાબર. જો મેં વાક્ય બોલો, મારી પાસે, મારી પાસે પેન્સિલ છે તો શું લખાય બચ્ચાઓ? આઈ હેવ અ પેન્સિલ. આઈ હેવ અ પેન્સિલ. અમારી પાસે પેન્સિલ છે તો વી હેવ અ પેન્સિલ. તારી પાસે પેન્સિલ છે, યુ હેવ પેન્સિલ, યુ હેવ અ પેન્સિલ. તેની પાસે પેન્સિલ છે, હી હેઝ પેન્સિલ. તેણી પાસે પેન્સિલ છે, સી હેઝ પેન્સિલ. રામ પાસે પેન્સિલ છે તો અહીંયા રામ હેઝ પેન્સિલ આવે. સીતા પાસે પેન્સિલ છે તો સીતા હેઝ પેન્સિલ, બરાબર. એવી રીતે આપણે આ વાક્ય બનાવવાનું છે. જો મારી પાસે સાયકલ છે, આઈ હેવ
તમારી પાસે રમકડા છે we have toys તમારી પાસે સ્કૂટર છે you have a scooter you have a scooter તેની પાસે પુસ્તકો છે તો he has books he has books તેને એક ભાઈ છે તો he has a brother he has a brother તેને એક ભાઈ એક માટે અહીંયા વન લખવાની જરૂર નથી આર્ટિકલ મૂકો એટલે ઓટોમેટિક એક થઈ જાય તેને એક ભાઈ છે તો he has a brother તેને એક ભાઈ છે he has a brother મારે એક ભાઈ છે I have a brother તમારે એક ભાઈ છે you have a brother અમારે એક ભાઈ છે we have a brother તેણીને એક ભાઈ છે she has a brother તેણી પાસે એક કાર છે તો જો બચાવો સી હેઝ અ કાર સી હેઝ અ કાર હવે આ તેણીની જગ્યાએ એવું હોય મારી પાસે કાર છે તો આઈ હેવ આવે આઈ હેવ અ કાર અમારી પાસે કાર છે વી હેવ અ કાર તમારી પાસે કાર છે યુ હેવ અ કાર તેણી પાસે કાર છે સી હેઝ અ કાર તેની પાસે કાર છે તો હી હેઝ અ કાર રાજ પાસે કાર છે રાજ હેઝ અ કાર ગાયને ચાર પગ હોય છે તો બચ્ચાઓ આમાં બી હેવ હેઝ નો ઉપયોગ થાય માલિકી દર્શાવવા માટે હેવ હેઝ નો ઉપયોગ થાય ધ કાઉ હેઝ ફોર લેગ્સ ગાયને ચાર પગ હોય ધ કાઉ હેઝ ફોર લેગ્સ હાથીને એક સૂંડ હોય The elephant has a trunk. The elephant has a trunk. હાથી ને એક સૂંડ હોય છે. ગાય ને ચાર પગ હોય. The cow has four legs. હાથી ને એક સૂંડ હોય. The elephant has a trunk. પછી હોય એવું ના લખાય. મારી ચાર પગ હોય. I have four legs. એવું ના આવે. આ ખાલી ગાય, ભેંસ, ઘેટું, બકરું એ બધા માટે આવે. હાથી ને એક સૂંડ હોય ધ એલિફન્ટ હેઝ જો એક વચન આવે તો હેઝ આવે એલિફન્ટ હેઝ અ ટ્રંક ભેંસ ને બે સિંગડા હોય છે તો ધ બફેલો બી ડબલ એફ એલ ઓ બફેલો હેઝ ટુ હોર્ન્સ ધ બફેલો હેઝ ટુ હોર્ન્સ ધ બફેલો હેઝ ટુ હોર્ન્સ ધ બફેલો હેઝ ટુ હોર્ન્સ એચ ઓ શ્રીમાન શ્યા એટલે મિસ્ટર શ્યામ
श्रीमान शाह એટલે મિસ્ટર શાહ શ્રીમાન શાહ એટલે મિસ્ટર શાહ શ્રીમતી શાહ એટલે મિસિસ શાહ શ્રીમતી શાહ એટલે મિસિસ શાહ શ્રીમતી શાહ એટલે મિસિસ એમઆરએસ મિસિસ શાહ શ્રીમતી શાહ એટલે મિસિસ શાહ કુમારી શાહ એટલે મિસ મિસ શાહ આમાં મિસિસ શાહ આ મિસ શાહ હવે જો શ્રીમાન શાહ પાસે ઘણા ખટારા છે મિસ્ટર શાહ હેઝ मेनी ड्रग्स जो आई वचन છે એટલે હેઝ આવે અહીંયા નહી જોવાનું આ તો બહુવચન ની હોય ને એકવચન ની હોય જો આપણે જોઈએ અહીંયા બુક્સ હતું પણ હી સાથે હેઝ આવે અપ્રજર હતું પણ હી સાથે તો હેઝ જ આવે શ્રીમાન શાહ સાથે હેઝ આવશે શ્રીમાન શાહ હેઝ મેની ડ્રગ્સ શ્રીમતી શાહ પાસે સાડી છે તો મિસિસ શાહ હેઝ અ સાડી મિસિસ શાહ હેઝ અ સાડી कुमारी शाह पासे फ्रॉक छे मिसेस शाह हैज मिसेस शाह इज फ्रॉक ना लगाओ बच्चों हैज लगा हैज मिस शाह हैज अ फ्रॉक मिस शाह हैज अ फ्रॉक मिस शाह हैज अ फ्रॉक एक बार फरक समझ लो पुरुष माने जो श्रीमान शब्द तो तुम्हारे आगे मिस्टर लिखवाना पुरुष माने श्रीमान शब्द में मिस्टर लिखवाना पुरुष माने श्रीमान शब्द में मिस्टर लिखवाना स्त्री मां लग्न થઈ ગયા હોય એના માટે શ્રીમતી વપરાય મિસિસ શ્રીમતી મિસિસ શ્રીમતી એમઆરએસ મિસિસ અને કુમારી માટે મિસ કુમારી માટે મિસ કુમારી મિસ મિશા આ મિશિશા આ મિશ ઓકે તો શ્રીમતી શાહ પાસે સાડી છે તો મિસિસ શાહ એટલે સાડી કુમારી શાહ પાસે ફ્રોક છે તો મિસ શાહ એટલે ફ્રોક આ તો છે અને છેલ્લે બચાવો જો આ ગુજરાતીની ઇંગ્લિશ આપણા લાઈફમાં બોલવા માટે પણ આ કામ લાગે ખાસ યાદ રાખજો મારી કી દર્શાવવા માટે આપણે હેર રેઝનો ઉપયોગ કરીએ હવે આપણા એક્ઝામ માટે અને એમાં ખાલી જગ્યા પૂછાય હેઝ અને હેવ થી ખાલી જગ્યા પૂરો એટલે યોગ્ય રૂપથી આઈ સાથે શું આવે બચાવો હેવ આઈ હેવ એન એપલ મારી પાસે સફરજન છે વી હેવ બેગ્સ અમારી પાસે થેલાઓ છે You have pens. तारी पासे पेनो पेनो छे. तारी पासे पेनो छे. She खाली दिया dresses. तो she has dresses. तेरी पासे dresses छे. She has dresses. बराबर तो शब्द ने जिसे S double S S H C H X के over. तो तेरो बहुचन करवाना नहीं है. फिर तेरा है. तेरी पासे dictionary छे. He has a dictionary. Tani paase dictionary che. He has a dictionary. Raj paase dictionary yu che. To ya Raj saathe hai ya to dictionary nu bahuvachan. Shabd che te y che. Y ni aapne vyanjan to y no y kari es pratyay laave. Y no y kari es pratyay laave. Jo bachao. Raj has a dictionary. Ram and Shyam have. Jo be vyaktiyo thaya etle ahiya have aavshe. राम एंड श्याम हैव बुक्स राम और श्याम राम और અહીંયા ઓર શબ્દ વપરાયો છે તો અહીંયા બચાવો એકવચન હેઝ રામ ઓર શ્યામ હેઝ બુક્સ બરાબર પણ રામ એન્ડ શ્યામ હોય બહુવચન થયું એટલે હેવ આવે બહુવચન થયું એટલે હેવ આવે રામ ઓર શ્યામ હોય તો અહીંયા હેઝ આવશે હવે જો આઈ એન્ડ હી મારા અને તેની પાસે રબર છે ઘૂસવાના જે રબર છે તે બચાવો તો હેવ આવે તમે તો હી સાથે તો હેઝ કીધું હતું બચાવો અહીંયા એન્ડ છે બહુવચન થાય એન્ડ એટલે ઓને એન્ડ એટલે ઓને મારી અને તેની પાસે રબર છે તો આઈ એન્ડ હી હેવ રબર હવે જો આઈ ઓર લખીએ તો હી સાથે અહીંયા હેઝ આવે કોણ એટલે મારા કે તેની પાસે રબર છે અહીંયા આનો મતલબ કા તો આય કા તો હી એટલે હી સાથે હેઝ આવે પણ હવે જો ઓર અહીંયા લખી અને અહીંયા આય હોય તો તમારે હેવ લખવું પડે સમજો એન્ડ હોય તો તમારે અમારા મહારાજને પૂછવા જવાનું નહીં અહીંયા હેવ લખી દેવો આય એન્ડ હી હોય તો તમારે અહીંયા હેવ લખી દેવો આય ઓર હી હોય તો અહીંયા હી છે એટલે હેઝ આવે ઓર છે અહીંયા હી છે એટલે હેઝ આવે ઓર છે અહીંયા હી છે એટલે હેઝ આવે ઓર છે અહીંયા હી છે એટલે હેઝ આવે
books. છોકરાઓ પાસે ચોપડીઓ છે. દાખલા તરીકે the things THIEF. તો F નો V કરી ES પ્રત્યય લાગે. The thieves have knife. KNIVES. Knife. જો thief નો સ્પેલિંગ છે THIEF અને knife નો સ્પેલિંગ છે KNIVES. શબ્દ છે F કે F હોય તો F નો V કરી ES લગાડો. F નો V કરી ES લગાડો. The thieves ચોરો પાસે ચપ્પા છે તો the thieves have knives. The thieves have knives. Knives. આ તો સાહેબ બચ્ચાઓ તો ગુજરાતી નું ઇંગ્લિશ કરવાનું છે. હેવે તો યોગ્ય રૂપ લખવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો I and he છે. And છે તો have. And છે તો અહીંયા બહુવચન have જ આવે. પણ I or he છે અહીંયા or છે અહીંયા he હોય તો have જ આવે. Or છે અહીંયા he છે તો have જ આવે. Or છે અહીંયા I છે તો have આવે. ઓકે તો બચ્ચાઓ આ રીતે આપણે વાક્યો લખવાના છે. એન્જોય. થેન્ક યુ વેરી મચ.